નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે ધોરણ 7 સંસ્કૃતમાં પાઠ 2 વાર્તાલાપ સમજીશું. વાર્તાલાપનો અર્થ થાય છે વાતચીત અથવા સંવાદ. આપણે પાઠ સમજીએ તો ભાવેશ, નમસ્કાર. ભાવેશ નામનો એક છોકરો આવે છે અને કહે છે નમસ્કાર. ચેતના, નમસ્કાર ભાવેશ, આગચ્છતુ, સર્વ કુશલ વા? ચેતના કહે છે નમસ્કાર ભાવેશ, આગચ્છતુ એટલે કે આવી ગયો, સર્વ કુશલ વા? વા એટલે ત્યાં બધા કુશલ છે ને. ભાવેશ, સર્વ કુશલમ, બધા કુશળ છે. ચેતના, ઉપવિશતુ, ઉપવિશતુ એટલે બેસ. જલ સ્વીકૂરો તો પાણી પી. ભાવેશ, ધન્યવાદ. ભાવેશ કહે છે કે થેન્ક યુ. ચેતના, ચાય કોફી વા? ચેતના કહે છે કાચા કે કોફી. ભાવેશ, કિમપી નાસ્તુ, નાસ્તુ એટલે નહીં, કંઈ પણ નહીં. ભોજન આવશ્યકમ, ભોજન જુએ છે. ચેતના, ભોજન સિદ્ધમ એવ અસ્તિ, સિદ્ધમ એટલે બની ગયું છે, ભોજન પણ બની ગયું છે. આસન ગ્રહણ કરો તું, આસન ઉપર બેસ અથવા આસન ગ્રહણ કર. ભાવેશ, કૃપયા પરિવેશયતુ, કૃપા કરીને પીરસો. ભોજન કેમ કેમ અસ્તિ, ભોજનમાં શું શું છે? ચેતના, ભોજને વ્યજનમ અસ્તિ, રોટિકા અસ્તિ, મોદક અસ્તિ, અવલેહ અસ્તિ, ઓદનમ અસ્તિ, ચ દાલમ અપી અસ્તિ. ચેતના કહે છે ભોજનમાં વ્યજનમ એટલે કે શાક, રોટિકા એટલે કે રોટલી, મોદક એટલે કે લાડુ, અવલેહ એટલે કે અથાણું, ઓદનમ એટલે કે ભાત અને દાળ પણ છે. ભાવેશ, તહી શીઘ્રમ દદાતુ, તો મને જલ્દી આપો. ચેતના, સ્વીકરો તો, સ્વીકાર કર. લવણમ આવશ્યક વા? લવણ એટલે કે મીઠું, મીઠાની જરૂર છે. ભાવેશ, આમ દદાતુ, હા આપો. કિશ્ચિત તક્રમ અપી આવશ્યકમ, થોડીક છાશ પણ મને જોઈશે. તક્રમ એટલે કે છાશ. ચેતના, સ્વીકરો તો, સ્વીકાર કર. એકમ મોદકમ અપી સ્વીકૂરો તું, એક લાડવો હજી પણ લે. ભાવેશ, ધન્યવાદ, થેન્ક યુ. એકમ રોટિકામ અપી દદાતુ, એક રોટલી પણ મને આપો. ચેતના, અવલેહ અપી અસ્તિ, અથાણું પણ લે. આવશ્યક વા? શું જરૂર છે? ભાવેશ, નાસ્તુ, ના. ઇદાનીમ ઓદનમ દદાતુ, હવે મને ભાત આપો. ચેતના, સ્વીકૂરો તું, સ્વીકાર કર. દાલમ અપી સ્વીકૂરો તું, દાળ પણ સ્વીકાર કર. ભાવેશ, ધન્યવાદ. ભાવેશ કહે છે થેન્ક યુ. ચેતના, અન્યમ કિમપી આવશ્યકમ, બીજું કશું જોઈએ છે? ભાવેશ, ઇદાનીમ કિમપી નાસ્તુ, ના હવે મારે કશું પણ જોતું નથી. મમ ભોજનમ સમાપ્ત, મારું ભોજન પૂરું થઈ ગયું. ભોજન રુચિકરમ અસ્તિ, ભોજન સ્વાદિષ્ટ હતું. ચેતના, ધન્યવાદ. ચેતના કહે છે કે થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણને એક ભાઈ અને બહેનનો સંવાદ વાર્તાલાપ રૂપે આપ્યો છે. એક ભાઈ છે, એના બહેનના ઘરે જમવા જાય છે, ત્યારે જે બંને વચ્ચે વાતચીત થાય છે એ અહીંયા મૂકી છે, જે આપણે સમજ્યા. તમારે હોમવર્કમાં આ પાઠનું સ્વાધ્યાય લખી અને જ્યારે સ્કૂલે આવો ત્યારે બતાવવાનો રહેશે. થેન્ક યુ.